गांधीनगर જિલ્લાના દહેગામ ખાતે આવેલી મહાસુખનાથની વાડીમાં આજે ગુરુવારના દિવસે મહિલા કોંગ્રેસ શક્તિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉમટી પડી હતી। કોંગ્રેસ પક્ષ દ્વારા આયોજિત નારી શક્તિ સંમેલનને લઈને મહિલાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। દહેગામના માજી ધારાસભ્ય કામિનીબા રાઠોડના અધ્યક્ષસ્થાને નારી શક્તિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। तो कांग्रेसना सम्मेलनमां आटली विशाळ जनमेदनी जोईने जिल्लाना कांग्रेसना आगेवानो पण દહેગામ अने तालुकाना कांग्रेसना महिला आगेवानना भरपूर वखाण करता जोवा मळ्या हता। आ प्रसंगे गुजरात कांग्रेस प्रदेश प्रमुख गायत्रीबेन वाघेला अने जिल्ला कांग्रेस महिला प्रमुख सोनलबा चावडा, દહેગામ तालुकाना माजी धारासभ्य કામિનીબા રાઠોડ, तालुका महिला प्रमुख સંગીતાબેન ચૌહાણ અને શહેર મહિલા પ્રમુખ મૃણાલીબેન જીવા કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા હતા। સંમેલનમાં મહિલાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। વાઘેલા ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રેસિડેન્ટ, આજે જ્યારે તાલુકા જિલ્લા નગરપાલિકા અને મહાનગરપાલિકા અને પેટા જે 8 ઇલેક્શનો છે એના સંગઠન અને ચૂંટણી બાબતે જ્યારે અમારી મહિલા કોંગ્રેસના આજે મહિલા સંમેલન છે એ અંતર્ગત આજે અમે દહેગામ ખાતે આજે અમારું મહિલા સંગઠન છે। खास आ भारतीय जनता पार्टी ना शासकों हर हमेश बेटी बचाओ बेटी पढ़ाओ नी बात करे छे, स्त्री सशक्तिकरण नी बात करे छे, पण अत्यारे कोरोना नी आ कपरी महामारी मा मारा जे बहनों छे ए लोको खूब ज पीसाई रह्या छे, एमनी जे स्वरोजगारी छे ए अत्यारे छीनवाई गई छे। जे बहनों छे ई घरे बेसी अने उद्योग धंधा करता हता ए पण अत्यारे छीनवाई गया छे, त्यारे अमारी सरकार श्री ने एटली ज मांग छे કે જે બહેનોના અત્યારે સ્વરોજગાર છીનવાના છે એના ખાતામાં ન્યાય યોજના અંતર્ગત એ લોકોને 7,500 રૂપિયા જમા કરે। સાથે સાથે તમે જોશો કે અત્યારે હમણાં જ કે કેન્દ્ર સરકારે એવી જાહેરાત કરી કે 2022માં લોકોને ઘરના